લોકોએ નાચી જ લેવું છે કંઈ બી કરીને. પૂછ્યું કે ભાઈ તમે ગરબા કેમ કરો? તો કેમ માતાજીને ખુશ કરવા. ઓકે 9 દિવસ કરો તો 10મા દિવસે હું રાવણને ખુશ કરવા. હમણાં પાછું પેલું નવું નીકળેલું છે પ્રી નવરાત્રિનું ભૂત. આમ નવરાત્રિ ચાલુ થાય એના 10 દિવસ પહેલેથી બધા એક એક દિવસ ખબર નહીં કાં કાં નાચી આવ્યા. ધરાતા જ નથી લોકો. નવરાત્રિ પતે એના પછી પોસ્ટ નવરાત્રિ, એ પેલી પૂનમ આવે ત્યાં સુધી નાઈચા જ કરે પબ્લિક. એટલે આમ હવે તો એટલું ખરાબ ઓબ્સેશન થઈ ગયેલું છે ને કે બારે માસ પબ્લિક આપણું ગરબા નાચે. બીજા ફેસ્ટિવલમાં બી ઘૂસાડી દીધેલું છે. ગણપતિ આવે ગરબા, ગણપતિનું વિસર્જન થાય તે વખતે ગરબા, લગ્નમાં તો આપણે ગરબા કરીએ પેલા સંગીત સંધ્યામાં, ઉત્તરાયણમાં બી હવે તો કોઈ વાર પવન નહીં હોય તો ઉપર એકાદા અગાસી પર ચકડો ફરી લાગે. એટલે એટલા બધા ફ્લેક્સિબલ થઈ ગયા છે ને આપણે આમ કે કોઈ બી ગીત પણ નાચી કાઢે. પહેલાં આમ આપણને કેવું ખરાબ લાગતું કે યાર મૂવીના સોંગ પર કોઈ ગરબા કરતું હશે લાઈક. બટ હમણાં આ વર્ષે ઢીંચાક પૂજાના સેલ્ફી મેને લઈ લીધા, એના પર મેં ગરબા કરતા લોકોને જોયા. ગયા વર્ષે મેં ડીજે બ્રાવો ચેમ્પિયન એના પર લોકોને ગરબા કરતા જોયેલા. ત્યારથી મને હિન્દી સોંગ બધા પ્રત્યે રિસ્પેક્ટ વધી ગયું છે કે ઇટ્સ ઓકે, આઈ હેવ એક્સેપ્ટેડ કે હિન્દી પિક્ચરના સોંગ પર ગરબા કરી શકીએ છીએ. ઇટ્સ સ્ટીલ બેટર ધેન ધીસ ઢીંચાક પૂજા. કહેવાનો મતલબ એમ છે કે લોકોએ નાચી જ લેવું છે. પહેલાં ગરબાના ક્લાસ ચાલુ થતા એકાદ મહિના પહેલાં, હવે 3 મહિના પહેલાં, દિવસ દૂર નથી કે 12 મહિના ગરબાના ક્લાસ ચાલવાના છે. તમને કહું છું, લખી રાખજો તમે લોકો. એટલે આમ કહેવાનું એમ છે કે આમ લોકોને તમે એમ બાકીના ટાઈમે પૂછો ને કે આમ કોઈનું કમર દુખતી હોય, કોઈને આમ પગમાં દુખતું હોય, પણ આમ ગરબાનું નામ લેવું ને એટલે આમ અંદરથી પેલી જે સ્પ્રિંગ આમ નીકળે ને ફાટ કરતી હોય, એ નાચા નાચ કરી મૂકે. એમ અશોક ડિંડાને બી કદાચ શરમ આવી જાય કે હું આટલો નથી કૂદતો જેટલા તમે કૂદો છો, અને તો બી તમને તે વખતે તમે શું કરો છો કે તમને આપણું દુખતું નથી તે વખતે. એટલે મારું કહેવાનું એવું છે કે આપણે છે ને કદાચ ઓલિમ્પિકમાં કઈ એપ્લિકેશન આપવી જોઈએ કે ભાઈ ગરબાને તમે રાખો એક સ્પોર્ટ તરીકે. ને બી એકની અલગ અલગ આમ પેલું હોય ને એમ દોડવામાં તો 100 મીટર 200 મીટર હર્ડલ આ તે, તો આવી રીતે બી આમ 22 યુ 24 યુ 38 સ્ટેપ પાડવું આ તે, એટલા બધા ગોલ્ડ મેડલ આવે ને માં કસમ, ટ્રસ્ટ મી આઈ એમ સેઇંગ યુ, મોદી સર કંઈ કરો ને તમે નાચો.